અને આ દુનિયામાં ચેન્જ લાવવાવાળા કે દુનિયાને એક નવી દિશા આપવાવાળા હંમેશા આર્ટિસ્ટ જ રહ્યા છે. એ કોઈ દિવસ પોલિટિશિયન્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ નથી. આઈ એમ સોરી, વિથ ડ્યુ રિસ્પેક્ટ, ટ્રુ, ઓનલી આર્ટિસ્ટ હેવ ચેન્જ ધ ફેસ ઓફ ધ વર્લ્ડ બીકોઝ ધે ટેક સ્ટેન્ડ એન્ડ ધે ટેક સ્ટેન્ડ. And I also think that art has somewhere also nothing to do with the profession. You can be an artist, you can be a great cook at home, doing no other thing in life, but you love to cook and feed your family. That's an art. So I think jepan vyakti art sathe involved che, will always change things. I was like, okay, let's not stop it, let's do it. And that's when, from there onwards, there was no looking back. I was like, bhaag ho jao sab, main to karne wali hu, kya hi kar loge tum, agar ghar pe aake mujhe maroge for not packing you, to tumko kya news mein pata nahi padne wala logo ko, tumko log milke nahi marne wale ki tum itni si choti si cheez ka kitna halla macha rahe ho, aur kyun marne aaoge yaar, kuch kar lo na jeevan mein, acha ki main tumko pack kar lu, kar lo, instead of doing all of this, why not, you know, channelize your energy in the right thing. મને ઇન્ટરવ્યુમાં ગયો હોઉં કે ક્યાંય બી ગયો હોઉં તો મને પૂછે કે સર એક્ટિંગ માટે શું કરવું પડે, મેં કહું તમારા ઘરમાં પૈસા પડ્યા છે તો એક્ટિંગ કરજો, તમારા મા બાપ સુખી છે, તમારી પાછળ પૈસા ખર્ચી શકશે, તમે 5 વર્ષ નહીં કમાવો તો એ જીવી શકશે, તો આ લાઈનમાં હું. પણ યસ, અને એના પછી અમે રિસેન્ટલી લાસ્ટ યર દિવાળીમાં દરેક જગ્યાએ, ધ એન્ટાયર ગુજરાત વોઝ લિટ અપ વિથ બચ્ચન સર એન્ડ માય ફોટોગ્રાફ, કારણ કે અમે લોકો એનું એક સરસ પોસ્ટર શૂટ, હોર્ડિંગ શૂટ કર્યા હતા નવા કલેક્શન. તો ત્યારે પણ યસ, એટલે પેલું હોય ને કે આમ તમે પોતે જ આમ ગાડી લઈને જતા હો અને તમે જ્યારે જો કોઈ રચના નવી મળે, અને આ મેં હું હોસ્પિટલમાં બેઠો હતો એમની સાથે, એ બેડ ઉપર હતા અને વાતો કરતા હતા અમે, અને એમણે અચાનક જ તે આની એકાદી કડી ગાઈ વાત કરતા કરતા. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખ તું કોણ છાનો. અને પછી એમણે મને કીધું કે આ અમે લોકો જયારે નિશાળમાં ભણતા હાવ નાના હતા ત્યારે અમારા સાહેબ અમને આ ગવડા પણ આખો ક્લાસ છે છોકરાઓ અમે એક હારે ગાતા. અ નાઇટ બિફોર પોડકાસ્ટ જોતા રહો અને શેર કરતા રહો. થેન્ક યુ.